સુરત એ વિશ્વમાં સૌથી મોટું હીરા ઉદ્યોગ માટેનું હબ છે ત્યારે હીરા કારીગરો માટે પણ આ ધંધા માટે ખૂબ જ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે ત્યારે આ મંદી વચ્ચે હીરા ઉદ્યોગો માટે અને હીરા કારીગરો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સુરત હીરા નગરી તરીકે ઓળખાય છે પરંતુ તે સુરતી હીરાઓના વેપાર પર એક પછી એક સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે પહેલા યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ઉદ્યોગ પર પણ પડી રહી છે છે હવે સુરતના ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે જેથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકા જેટલું નુકસાન થવાનું અંદાજ છે સુરત આવતા તમામ ડાયમંડ કુલ પાંત્રીસ ટકા ડાયમંડ રશિયા થી આયાત થાય છે અડધા કેરેટથી પાતળી સાઇઝના હીરા પર બેનથી સુરતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અમેરિકાથી ઓફિસ ઓફ ફોરન એસેટ કંટ્રોલ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો છે યુક્રેન બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા છે અમેરિકાના નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકા જેટલું નુકસાન થઈ શકે છે જેથી કારીગરો પણ ચિંતિત બન્યા છે નાણાકીય વર્ષ બે હાજર તેર અને ચૌદ માં ભારત અને ઇઝરાયલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર ડોલર બે પોઈન્ટ ચાર બિલિયન હતો જે નાણાકીય વર્ષ બે હાજર બારમાં ડોલર બે પોઈન્ટ આઠ બિલિયન હતો ઇઝરાયલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે જો તે સમાપ્ત થાય તો વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પણ પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલશે તો તે આપણી દિવાળીની મુખ્ય સીઝન છે અને આગામી ક્રિસમસ આવશે ત્યારે પણ ઘણું મોટું નુકસાન થઈ શકે છે લાંબા સમય સુધી જો આ બધું ચાલુ રહેશે તો તેમાં વધુ કોઈ પણ ઉકેલ દેખાતો નથી તેમજ સુરતના હીરા ઉદ્યોગ માટે પણ ભવિષ્ય અંધકારમય લાગે છે આવી રહો અમારી સાથે ગુજરાતી